विद्यार्थी मित्रों धोरण 9 विषय विज्ञान चैप्टर नंबर 3 परमाणुओ अने अणुओ भाग 13 अपने आ भाग छेल्लो छे। हवे आ भागनी अंदर एक्जाम्पल आपेला छे के एक्जाम्पल आपणे गणवाना छे एटले आपणो प्रकरण अहींया पूर्ण थशे। अहींया आपणे अगाउ मूल विषयनी संकल्पना जोई हती। तो मूल विषयनी संकल्पना शुं कहे छे के बराबर ध्यानथी जुओ के रासायनिक समीकरण हो तो ये अणुओं की संख्या ऊपर आधारित छे अने एनी अंदर जे अणुओं कितना जोवा मळे ये एक गुंचवाड़ो उभो थाय एवी परिस्थिति छे। एटले आपणे अगाउ संयोजनोना अणु भार शोध्या तो जुदा जुदा तत्वों जुदा जुदा परमाणु भार जवाया जुदा जुदा तत्व भार तत्व परमाणु भार जुदा जुदा हो तो अणु भार बदलाय। तो रासायनिक समीकरण अपने समझवा प्रयत्न करिए तो रासायनिक समीकरण ए अणुओं के परमाणुओं की संख्या दर्शावे। जयरे रासायनिक प्रक्रिया अपने करता हो तरह કેટલા અણુઓ કે કેટલા પરમાણુઓ રાસાયણિક પ્રક્રિયા કરે છે એ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ દ્વારા દર્શાવી શકાય, પણ એ એટલા બધા સૂક્ષ્મ હોય કે એને આપણે ગણી શકતા નથી। તો રાસાયણિક પ્રક્રિયા કરવા માટે એ કેટલું વજન લેવામાં આવે એ અગત્યનું થઈ જાય છે। એટલે અહીંયા વજન એટલે કે અણુભાર અને મોલ એ બંનેને સંખ્યા અને વજન એ બંને વચ્ચેનો એક એકમ નક્કી કર્યો છે। મેં આપણે આગળ ઉદાહરણ જે આપ્યું કે એની અંદર 12 ગ્રામ એટલે કે એક ડઝન સફરજન લો એનું વજન જુઓ અને એક ડઝન નાળિયેર લો એનું વજન જુઓ, બંનેનો વજન સરખું છે પણ અણુઓની સંખ્યા અલગ અલગ છે। એટલે ઘણા લોકો તમે કદાચ જોયું હશે કે આપણા દક્ષિણ ગુજરાત તરફ તમે જશો તો જે નારીવાળા ચીકુ વેચતા હશે તો ચીકુ કે કેળા એવું જો વેચતા હશે તો એ સંખ્યા ઉપર વેચતા હોય છે, એમ કે 100 રૂપિયાના ડઝન કેળા કે 100 રૂપિયાના ડઝન ચીકુ તો એક ડઝનમાં 12 નાના। જ્યારે આપણે અહીંયાના વિસ્તારની અંદર જે પેઢિયા વસ્તુને વેચવા જાય છે ત્યારે ત્રાજવા રાખે છે અને એ એમ કે 100 રૂપિયાના 1 કિલો ચીકુ તો બંનેમાં તફાવત શું, તો એવું નક્કી થાય કે એની પાસે જે ચીકુ હશે એ ચીકુ 12 નંગ ચીકુ નું વજન 1 કિલોગ્રામ થાય એટલે એ સંખ્યા ઉપર ધંધો કરી લે કે વજન ઉપર ધંધો કરી લે બંને સરખું ગણાય છે। એટલે અહીંયા આ સંકલ્પનાને બરાબર સ્પષ્ટ થવી જોઈએ। હવે ઉદાહરણ અહીંયા એક આપેલું છે કે ઉદાહરણ 3.3 આપણે 52 ગ્રામ એચી દળ દ્વારા મોલ શોધો, આ પહેલો સવાલ છે અને બીજો સવાલ છે 12.044 ગુણ્યા 10^23 ઘાત એચી હિલિયમ પરમાણુઓ
कणों की संख्या द्वारा मोल सूत्र बे सवाल 52 ग्राम एच हीलियम एनु दर शोधवानो कहे छे तो सबसे पहला अहीं एना उकेल माटे जोईए तो मोल नी संख्या ने आपणे एन तरीके दर्शावीए छे दर ने आपणे एम तरीके ओळखीए छे अने मोलर दर माटे कैपिटल एम नो उपयोग करीए छे तो अहीं कणों की संख्या n छे એટલે કણો માટે એવોગેડ્રો અંક n 0 થશે એટલે હાઇડ્રોજન નું આણ્વીય દળ હિલિયમ નો હાઇડ્રોજન નહીં હિલિયમ હિલિયમ એટલે Fe નું પરમાણ્વીય દળ 4 यूनिट छे एनो आपणे मोलर दळ લઈએ Fe નો મોલર દળ g માં આપણે લેવાશે 4 ગ્રામ લીધેલો છે તો અહીંયા મોલ ની સંખ્યા મોલ ની સંખ્યા બરાબર આપેલ દળ છેદમાં મોલર દળ આપેલ દળ કેટલું છે 52 ગ્રામ અને મોલની સંખ્યા કેટલી છે મોલર દળ કેટલું છે 4 તો 52 ભાગ્યા 4 કરીએ તો 3 × 52 થશે એટલે 52 ગ્રામ Fe નું દળ દ્વારા કેટલા મોલ મળશે તો કે 13 મોલ મળશે એવું આપણે કહી શકીએ એટલે હિલિયમ નું દળ પ્રમાણે એની ગણતરી થઈ શકે હવે આપણે બીજા સવાલની વાત કરીએ તો 12.044×10³ ઘાત હિલિયમ પરમાણુના કણોની સંખ્યા શોધો એ રીતે કહ્યું છે કે 1 મોલ બરાબર 6.022×10²³ પરમાણુઓ એટલે મોલની સંખ્યા બરાબર આપેલા કણોની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક એટલે આપેલા કણોની સંખ્યા તમને આપી દીધી છે 12.044×10³ ઘાત છેદમાં 6.022×10³ ઘાત એટલે આનો તમે છેદ ઉડાડશો તો ઉડી જશે આ 12.44 આપેલા છે ને 0.200 છે એટલે આનો છેદ ઉડશે એટલે 2 થઈ જશે એટલે 2 મોલ કહેવાશે એટલે 2 મોલ 12.044×10³ ઘાત પરમાણુમાં મોલની સંખ્યા કેટલી આવશે 2 મોલ કહેવાશે 1 મોલમાં 6.022×10²³ પરમાણુઓ છે એટલે અહીંયા મોલની સંખ્યા આ રીતે આપણે દર્શાવી શકીએ હવે પછીનો જે દાખલો છે એ આપણે શું કહેવા માંગે છે એ જુઓ કે નીચે દર્શાવેલા માટે દળની ગણતરી કરો કરવાની છે રકમ બરાબર વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે એની ગણતરી કેવી રીતે થશે एग्जांपल नंबर 3.4 तो અહીંયા
दड़ की गणतरी कई रीते करवानी छे 0.5 मोल। पहलो सवाल छे 0.5 मोल नाइट्रोजन N2 वायु मा अणु ना मोल माथी दड़ शोधो। अणु ना मोल माथी दड़ शोधवानुं कह्युं छे। पहलो तो दड़ बराबर सूत्र आपणे लईए मोलर दड़ गुणिया मोलनी संख्या। तो मोलर दड़ तमने केटलुं आपेलुं छे नाइट्रोजन की बात करिए N2 छे એટલે N2 એટલે નાઇટ્રોજન નો એક અણુ 14 છે એટલે બે નાઇટ્રોજન ના દળ થશે એટલે અહીંયા કુલ ભાર થશે 28 ગુણ્યા અહીંયા જે આપણે લીધેલું છે એ કેટલું મોલર ની સંખ્યા આપેલી છે 0.5 એટલે 28 ભાગ્યા 0.5 એટલે 14 ગ્રામ આપણે અણુ ની સંખ્યા થશે એટલે એના ઉપરથી ગ્રામ वजन में मळ्यो ए 0.5 मोल नाइट्रोजन पायो। अणु ना मोल माथी दळ शोधवानुं कह्युं छे एटले दळ बराबर मोलर दळ गुण्या मोलनी संख्या एटले मोलनी संख्या तमने 0.5 आपेली छे अने मोलर दळ एटले नाइट्रोजननुं मोलर दळ 28 तो ए प्रमाणे तमने एनो जवाब मळी जशे। पछी बीजो सवाल एवो छे कि 0.5 मोल नाइट्रोजन परमाणु कौंसमां कह्युं छे परमाणुना मोलमांथी दळ शोधवानुं कह्युं छे। परमाणु कया आमां अणु हतो आमां परमाणु आव्यो तो दळ बराबर मोलर दळ गुण्या મોલની સંખ્યા મોલની સંખ્યા અહીંયા 0.5 મોલની સંખ્યા આપેલી છે અને મોલર દળ નાઇટ્રોજન છે એટલે 14 ગુણ્યા 0.5 લેશો તો ટોટલી ભાગાકાર તમે લેશો તો 7 ગ્રામ મોલર દળ મળશે એટલે આ રીતે મોલર દળની કિંમત તમને મળશે। ત્યાર પછી દાખલા નંબર 3 ની અંદર શું કહે છે કે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત નાઇટ્રોજન પરમાણુની સંખ્યા તો એ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેવી રીતે મળશે કે મોલની સંખ્યા બરાબર मोल संख्या n बराबर आपेला कणों की संख्या आपेला कणों नी संख्या छेद में एवोगैड्रो आंक। तो अहिया 3.011 गुणिया 10 की 23 घात ने एवोगैड्रो में 6.022 × 10⁻²³ પરમાણુઓ આપેલા છે તો આનો આપણે છેદ ઉડાડીએ તો આ તો ઉડી જશે એટલે બાકી રહેશે અહીંયા 14 મારે તમે 7 વડે ઉડશો 7 × 42 એટલે 6 × 7 = 42 એટલે એ પ્રમાણે તેનો છેદ ઉડશે એટલે 14 × 0.5 એટલે 7 ગ્રામ તમને એનો માપ મળશે એટલે આ રીતે ત્રીજાનો જવાબ મળશે। હવે ચોથાનો સવાલ શું છે એ જુઓ 6.022 × 10⁻²³ N2 અણુ ની સંખ્યા માં અણુઓની સંખ્યા કેટલી હશે નાઇટ્રોજન ની વાત કરી છે તો N બરાબર કેપિટલ N0 / N0 એટલે અહીંયા
એના પરથી આપણે માપ મળશે m બરાબર n ઇન્ટુ n છેદમાં n0 બરાબર 28 ગુણ્યા 6.022 × 10⁻²³ અને પરમાણુના મોલની એવોગેડ્રો આંક છે તો એવોગેડ્રો આંકની વેલ્યુ પણ 0. આટલી આપી દીધી 6.022 × 10⁻²³ એટલે અહીંયા આ બંને ઉડી જશે એટલે 28 ગ્રામ તમને મોલ મળશે એટલે 6.022 × 10⁻²³ પરમાણુની સંખ્યા આ રીતની મળશે. આના પછીનો એક તત્વ ઓક્સિજન માટેનો આપેલો છે એટલે ઓક્સિજન છે, સોડિયમ છે, કાર્બન છે, એના દાખલા નંબર 5 તમારી જાતે તમે ગણજો એટલે અહીંયા સ્વાધ્યાય તમારો પૂર્ણ થાય છે. એટલે આ સ્વાધ્યાયના જે સવાલ જવાબો જે લખવાના છે એ બરાબર કમ્પ્લીટ લખીને તૈયાર કરજો અને અણુઓની સંખ્યા પરમાણુની સંખ્યાની ગણતરી કેવી રીતે થાય એ બરાબર સમજીને તૈયાર કરજો. આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.